बड़वी रे वेल नड़ू गांडी गीर ने गुरुन शेलो बे आया जायो ए धीरे धीरे डगला भरता जाए मूलदास बापू ना भजन घड़ी गाता जाए वटावड़ा छिए वाटना वाटे ने घाटे विलंब न कीजिए आ गुरुजी आओ बेनी जोड हाली जायो एमा बरोबर हाज नो टाणो थियो संध्या टाणो थियो नदी नो काठो आयो એટલે ગુરુએ કીધું બેટા ગડબડદાસજી જી ગુરુજી आज्ञा कीजिए आज्ञा बेटा दूसरी नहीं है ए बरोबर जंगल है और नदी का किनारा है संध्या टाणा है तो थोड़ी देर तुम बैठो मैं संध्या कर लू बापू ये खोखोड़ियू खा दू शेले की तो बापू वो थोड़ा हावज का डणको होता है अंदर गांडी गिर है बापू थोड़ा परबारा संध्या करिए कदाच आज नो दी न करिए तो माता हूं से संध्या के लिए हमको कुछ वाधा नहीं है गुरुजी लेकिन जो हावज आ जाएगा तो वालू हो जाएगा अरे जेठ आड़तियों महा उधार है ना चौपड़े क्या ही उधार नथी जेठ लुए ने तेठ लुज तेने तलभार वधू देनार नथी आ जेठ आड़तियों महा उधार है ना चौपड़े क्या ही उधार नथी जो जेठ लुए ने तेठ लु तेने हंसलानु पेट मोतियों थी भरे छे हाथी नु पेट मण थी भरे छे कीड़ियों ने कण थी अरे ये क्या करो साहेब आ गांडी गिर नो हावज आपणे भले गम्मे एटला सचिन भाई लावो अरे अमारे खाखी बापू मंडल नो छोकरो छे भाई हा चोक्कस चोक्कस ने चोक्कस लई लेजो हा बाकी आपणे 7 तारीखे सही पासा ખાખી બાપુ બાપુ મારે એને બહુ ભડતો ખાખી બાપુ હું ગાવ ને તબલા વગાડે તબલું ખોળામાં રાખે ને ભણ્યું સામું મૂકે શું મોજીલા સાધુ હતા કરે કરે રાતે જાઉં ગોતવાના તો એક બીડીના ટમકે ગોતવાના રે ક્યાંય બેઠા હોય નક્કી નહીં એક ભજનાનંદી મહાપુરુષ એ મંડળ બધું અહીંયા કામે લાગ્યું છે સ્વયંસેવકોને તાળીઓથી વધાવો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ એટલે ફરને માછ બે લઈ લે મૂળ વાત ઉપર આવું ક્યાં હતા આપણે ગુરુન શેલો કેટલે પગ્યા હતા વાળો વાત એ કરતો હતો સાહેબ કે જેટલું એને તેટલું જ તેને સજીનભાઈ મોંઘામાં મોંઘી હોટલમાં જઈ તો કદાચ 50 કે 60 હજાર ની થાળી થાય પણ મારો નાદ કેવો દયાળુ છે ગીરમાં એક ભે હાવજ માર નાખે ને બાપુ 1.5 લાખ ની થાળી થાય સીધી બાપુ પાતાળ માં લઈ અમી લાવેલા છે એ ભેંસું ને હા પાતાળ ની પદમણી કહેવામાં આવે જયારે આદિ આવડ ને જયારે બાપુ કરિયાવર કર્યો ને અમારા અહી શેષ નો દીકરો અહી એના જવતલ એને ઓમેલા અને મોઢાનું ફીણી અફીણ શેષના મોઢાનું ફીણી અફીણ અને એને પચાવવા માટે ભેંસનું દૂધ જ જોવે તેથી પાતાળમાંથી અને પાતાળની પદમણી કહેવામાં આવે ભેંસને એ હારી હોય તો નગર બેઠી બેઠી હિંગડા ઠેંગિંગ 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 એ નહીં એ નહીં એ નહીં હિંગડો પાડોહીનું સત્યાનાશ કાઢ નાખે હોય એવી બે હોય હા માલે રાખો હારા રાખો અરે કુંડલા હિંગ વાળી હોય બાપુ અંદર કોડિયું દીવાનું મૂકો હોય તો ઓલાય નહીં હા એવી પહેવું કઈ પણ ગાય ગાય છે ગાયના દૂધમાં અને ભેંસના દૂધમાં ફેર એટલો હા ભેંસનું દૂધ ખાવું ખાઈને હુઈ જવું હોય ને હુઈ જ જવું હોય ખરેખર અને હુડાવી જ દેવો છે કોઈને તો એને બે તાહણી ભેંસનું દૂધ પાઈજો એટલે એરું કીડ્યું હોય એવી હું ખાવે હે કોઈ પણ પણ તમારે ધર્મ બાજુ વળવું છે તમારે અંદર તેજ જોવે છે તો ગાયનું દૂધ
એક જગ્યાએ મેં કીધું ને કે ગાયોનું પોષણ કરો, ગાયું રાખો ઘરે, ભેંસું રહેવા ગયો તો એક ભાઈ ઊભા થયા મને કે ભેંસુનું આમ તો અમુકને વિરોધ જ કરવો હોય ને. એક જગ્યાએ દીકરી બારામાં હું બોલતો હતો કે દીકરી વાલનો દરિયો છે મિત્રો, દીકરી વાલનો દરિયો. ત્યાં તો એક છોકરો ઊભો થયો, મને કે બસ હો દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી લે કાટલો પકડી લે એમ હતો. એટલે મેં આ ગાયું વિશે લાટ ઘડી બોલ્યો તો એ ભાઈ ઊભો થયો, મને કે તો ભેંસુએ શું તમારું મને કે ખરાબ કર્યું. મેં કે જો ભાઈ ભેંસુએ કાંઈ મારું ખરાબ નથી કર્યું, મેં સાર્યું છું, ગાયું ચારી છે ને ભેંસું મેં ચારી છે. પણ મેં એને ટૂંકો પ્રશ્ન કર્યો કે ભેંસના દીકરાનું નામ શું? તને ભેંસના દીકરાનું નામે ના આવડતું? પાડો એમ કહેવાય, ખોટું કેટલું લાગે? પાડેશ એમ કહેવાય તો ભેંસ નહીં સારું લાગે, પાડેશ. ભેંસના દીકરાનું નામ પાડો, એની ઉપર કોણ બેહે? હે જમરાજા, બરોબર? બધાને ખબર છે નહીં, ભેંસના કુંવર ઉપર સવાર થાય છે યમરાજ. ગાયના દીકરાનું નામ શું? નંદેશ્વર. એની ઉપર કોણ સવાર થાય? દેવાધિદેવ મહાદેવ. હવે નક્કી કરજો આપણે ઘીરે કોને લાવવા છે, એ જમ બાપાને લાવવા છે કે યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશી નીતિ આનસ્તનમાં સંત મયાગ્રી સંતાભિષાક સિંહ હર હર મહાદેવ હર. ઈ એક આવે ને તા તો માં ભગવતી પણ આવે, ગંગા પણ આવે. એટલે ગાય પણ ભેંસ માં એટલો ફેર છે. ગુરુ નું શેલો બે નીકળ્યા. અરે ગુરુજી થોડા સંધ્યા આજનો દી રહેવા દો તો બહુ અચ્છા હે. અરે બેટા સમય હો ગયા હે, કલ હમ હો ન હો. દેખો બેટા શ્વાસ શ્વાસ કી કિંમત હોના ચાહીએ બેટા, પલ નહીં જાના ચાહીએ, ચૂક ગયા ચો મર ગયા. દેખો બેટા નિંદ્રાઓ ભી મૃત્યુ હે બેટા, માટે સંધ્યા તો કરના પડે. કે ગુરુજી વાત તમારે હાશી પણ અલગ અલગ અવાજ આવતા હે ને ગુરુજી, એટલે મને થોડાક વહેમ પડતા હે કે બેટા તેરા યોગ કો જી વાર હે, તું અભી વહેમ મે હી જીવેગા. બાપુ જ્યાં વહેમ આવી જાય ને ત્યાં ભગવાન આવે તોય મેળ નો આવે. મહારાજ પ્રહલાદ જદી ગાદીએ બેઠા અને પછી તો બાપુ ત્રણ ત્રણ મહિના ધર્મ સભાઓ ચાલે, અને એમાં કોઈ સંતે મહારાજ પ્રહલાદ ને પ્રશ્ન કર્યો કે હે મહારાજ આપના પિતાએ જયારે થંભ ધગાવ્યો અને થંભ ને તમે બથ ભરી અને થંભ ફાટ્યો ને અંદરથી નારાયણ પ્રગટ્યો, પણ માની લો કે થંભ ન ફાટ્યો હોત તો? અને તેથી મહારાજ પ્રહલાદ ઉભા થઈને એટલું કીધું, મહારાજ માફ કરજો, ભક્તિ કરવી નહીં, ખાંડાની ધાર છે એમાં આવે જી ભરોસો હોવો જોઈએ. તોડ ફો હોય ને એને આ મેદાનમાં ન આવવું, ભલા માણા આવે જી સંપૂર્ણ એમાં તો ને ફો ને ઈ લવ મેરેજમાં હોય. તમે પછી પાછા સાચવજો તો ખરા ને, હું મારા પપ્પાને મૂકીને ભાઈએ આવી છું. હવે જે તારો બાપ મુકાવે એ તારો ભોગ મુકાવી દે, રહેવા દે ને ભાઈ. આવો 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 કર્મ વગરનો ક્યાંથી તને મળ્યો ભાઈ? કે તારા બાપને મુકાવે છે, તારી માને મુકાવે છે. અને જે દીકરી આવું પગલું ભરી જાય છે ને સાહેબ, એ ત્રણ મુદ્દા ગુમાવી બેઠે છે. એને કોઈ દી સમાજ ગુરુવાળી નહીં ગણે, એને કોઈ દી કોઈ સમાજ. અને મોટામાં મોટો હક તો બાપુ એ ગુમાવે છે કે હારે વળાવતી વખતે જે દીકરીને બાપને મળવાનો આનંદ છે એ દુનિયામાં જિંદગીમાં બીજી વાર આવવાનો ભલામણા. પછી ગુરુ હોય કે બાપ હોય, આ અહીંયા અહીંયા બાપુ આ શેલો તોફો વાળો કે ગુરુજી થોડાક આપણે રાહેવા શેટા વ્યા દઈ બાપુ થોડાક ઉઘાડમાં. નહીં બેટા સમય હો ગયા, તું બેઠો સંધ્યા મેં કરતા હું. અને ગુરુજી ધ્યાનમાં બેસી ગયા સંધ્યામાં, અને બાપુ હા વધાવ્યું, હા વધાવ્યું, એટલે શેલો જાળવાની ટીકલી ડાળે રડી ગયો. ગુરુજી કા જો હો હો ભાઈ હો. પણ ઘટના જોજો, શિષ્ય ઝાડ ઉપર ચડી ગયો અને સદગુરુ ધ્યાનમાં બેઠેલા, બાપુ હાવજ મળ્યો પરદિક્ષિણા કરવા, કારણ કે એ સિંહ છે, નરસિંહ છે, હવેડ મળ્યો મારવા.
ઓમ બાપુ ઊંઘ તો નથી હો ઓમ 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 એનો ઉદ્ગાર છે અને એટલે જ હાવદની આંખ છે ને એ ધીરે ધીરે બંધ થતી હોય ધીરે ધીરે ખુલતી હોય છે જેની કુંડળી પરિપક્વ થઈ હોય એની આંખ પણ એ રીતે થતી હોય આ હાવત છે ભગવાને અમથું કીધું કે હે અર્જુન પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે સિંહને ખબર પડે છે કે આને બેન કહેવાય આને માં કહેવાય બાપુ એ 1.5 વર્ષના પઠ્ઠા બેનભાઈ મોટા થાય ને એટલે છૂટા પડી જાય છે જેવી રીતે આપણે ગૌશાળામાં લઈ નંદીને બદલાવી નાખીએ છીએ કીધું નહી એમ છું વાહ મારા ગુરુજી કેટલા મહાન હાવજ પણ આટી ખાઈને વયો ગયો બંદો જાડવે સડી ગયો એ બાપુ શિષ્ય અંદર ને અંદર આનંદમાં જાતો જાય છે વાહ મારા ગુરુ કેવો હાવ જ એની પ્રદક્ષિણા કરીને વયો ગયો પણ બન્યું એવું મધના પૂડામાં એક માખી છૂટી પડી ગયેલી દિવસે ગોવાળી એ મધને ખીજવેલું ને ખીજાયેલી માખી એ ગુરુના નરંડીએ સોટી અહીંયા અન ગુરુ મળ્યા હોય માડી હોય બાપા કરો શેલો દાંત કાઢે અરે દાંત ક્યુ કાઢતા હે મેરે કો મધમાખી ઓલો બળતરા થતા હે તું દાંત કાઢતા હે ઓલો કે ગુરુજી દાંત નો કાઢું કે કા કે તમે સંધ્યામાં બેઠા હતા અને ત્યારે હાવજ આવ્યો અને હાવજ તમારી પ્રદક્ષિણા કરીને વયો ગયો હું ઝાડવે ચડી ગયો હતો ઝાડ ઉપર બેઠો બેઠો જોતો હતો શું મારા ગુરુ મહાન છે અને એક માખી કરડી ગઈ એમાં ઓય માડીને ઓય બાપા મળ્યા કરવા અને જ્યારે ગુરુએ કીધું હું ધ્યાનનો સંધ્યામાં બેઠો ને ગાંડા ત્યારે મારી ભેગો ભગવાન હતો અને માખી કરડીને ત્યારે તું છો અરે કોણ હોય છે એના ઉપર આધાર છે સાહેબ કે ગુરુજી હું રે વાગડાનું કાઢું તું બડું ગુરુજી સાહેબ અમારે હડિયા સાહેબ છે ડોક્ટર એ મારી સ્ક્રીન નું ધ્યાન રાખ્યા કરે બીજા એક ડોક્ટર છે એ મારા ગળાનું ધ્યાન રાખ્યા કરે એક બીજા ડોક્ટર છે એ મારા ડાયાબિટીસ નું ધ્યાન રાખ્યા કરે પોતાના સમજે ને બધા અને સદગુરુ છે એ આ બધાનું ધ્યાન રાખ્યા કરે છે અને હું ઘણી વાર કહું કે આપણે બે જણાનું ધ્યાન રાખવાનું એક ડોક્ટરનું ને એક ભગવાનનું જો ભગવાનની કફા મરજી થાય ને તો ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટરની કફા મરજી થાય ને તો એ ભગવાન પાસે મોકલી દે કેવો બાપુ સંપૂર્ણ શરણાગતિ છે એ ગુરુજી આપ મને લેતા જાઓ હું વગડાનું કેવું છું તો કડવું તુબડું છું મારો વેલો કડવો છે હું પોતે કડવો છું પણ આપ મને લેતા જાઓ ને બાકી હું ચાર ધામમાં જાત્રા કરી આવ્યો છું ગંગામાં નાહી આવ્યો છું હરિદ્વાર જઈ આવ્યો છું કડવા તુબડા રે હો કડવા એની જેવો છું બધે જઈ આવ્યો છું પણ ગુરુજી તમે મને લેતા જાઓ શું કામ તમે એક જ એવા વસ્તુ જો કે મારું ઓપરેશન કરશો કઈ રીતે મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે